सरकारी હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ માટે આધુનિક લેબોરેટરીનો પ્રારંભ કરાયો છે, જો કે આ વિસ્તારમાં કોરોનાનો પગ પેસારો નથી, પણ સાવચેતીના ભાગરૂપે કાર્યકર ધર્મેન્દ્રભાઈ બાબરિયા, ભોલાભાઈ સોલંકી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી, જે સફળ થઈ છે. સરકારી હોસ્પિટલમાં જ કોરોના કેર સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે, સાથે 20 દર્દીઓના આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. આ શંકાસ્પદ એવા 15 વ્યક્તિઓના સેમ્પલ લેવાયા છે, જેમાં ધોરાજીના 1, જેતપુરના 5, ઉપલેટાના 3 અને જામકંડોરણાના 6 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. ધોરાજી ઉપરાંત જેતપુર તાલુકા વચ્ચે કોરોના ટેસ્ટિંગ લેબોરેટરી ફાળવવામાં આવી છે. અત્યાર સુધીના વિસ્તારમાં શંકાસ્પદ વ્યક્તિઓના સ્ટેટસ રિપોર્ટ માટે રાજકોટ લઈ જવાતા હતા. લેબોરેટરીના પ્રારંભે હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર જયેશ સાહેબ વસેટિયન, હેલ્થ ઓફિસર ડોક્ટર પુનિત વાછાણી સાહેબ, ડોક્ટર રાજાબેરા, ડોક્ટર જિજ્ઞાસાબેન સહિતના તબીબો હાજર રહ્યા હતા. તો શું કહે છે ડોક્ટર જીડી પેથાણી? સ્ટોરી બાય સકલેન ગરાણા, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, ધોરાજી, ગુજરાત. મારું નામ ડોક્ટર જીડી પેથાણી છે. હું અહીંયા મેડિકલ ઓફિસર કોવિડ-19 માટેના ફરજ બજાવું છું. હાલ હું મોતીમાર ફરજ બજાવું છું, પણ ડેપ્યુટેશનમાં ઉપરથી કલેક્ટર શ્રીના આદેશથી અહીંયા હમણાં હું ફરજમાં મુકાણું છું. અહીંયા રાજકોટ આરડીડી અને સરકારશ્રીની મદદથી અહીંયા કોવિડ સેન્ટર ચાલુ કર્યું છે, કારણ કે પેશન્ટને બહાર ને કોઈ તકલીફ ના પડે એના કારણે અહીંયાથી અમે સેમ્પલ કલેક્ટ કરીને રાજકોટ મોકલીએ છીએ. પેશન્ટને અહીંયા સારી એવી હેલ્પ થાય અને કોઈ તકલીફ ના પડે એનું પૂરું ધ્યાન રાખવામાં આવે છે. સર, આજના પેશન્ટ કેટલા થયા છે? આજે અમે 18 પેશન્ટ ફેર્યા છે અને હજી અત્યારે રિપોર્ટ રજીસ્ટ્રેશન ચાલુ છે. અત્યારે 12:30 ટાઈમ હોય છે અમારે અહીંયા સેમ્પલ કલેક્ટ કરવાનો. આપણે પેશન્ટને કોઈ મુશ્કેલી ના પડે એનું ખાસ ધ્યાન અહીંયા સ્ટાફ અને વસેટિયન સર દ્વારા ધ્યાન રાખવામાં આવે છે. આપણે ચાલુ કરીને કેટલા દિવસ થયા? ચાલુ કરીને દિવસ કેટલા થયા? 3 દિવસથી અમે ચાલુ કરેલું છે અને સેમ્પલનું સરખી રીતે રહેવાય પૂરી બધી કાળજી રાખવામાં આવે છે.